ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્ય કરતા ટ્રેનરો માટે પ્રશિક્ષક તાલીમ શિબિરનું આયોજન તારીખ બે જુલાઈથી છ જુલાઈ દરમિયાન ના સરદાર પટેલ ભવન ખાતે થયું જેનો સમાપન સમારોહ યોજાયો હતો સમાપન પ્રસંગે સુરત પ્રેસ્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નીતિલ ઓઝાએ મુખ્ય મહેમાન પદે હાજર રહી તાલીમાર્થીઓને મનનીય માર્ગદર્શન આપી સ્વરોજગાર માટે અનુભવ સિદ્ધ પ્રવચન આપતા થિંક ગ્લોબલી એન્ડ એક્ટ લોયલનું પ્રેરક સૂત્ર પણ આપેલ તથા અતિથિ વિશેષ પદે જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝુન આબેદન સૈયદ તથા જીએસએસ સુરતના નિયામક પ્રફુલ્લાબિન સુરતીએ તમામ સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે નિસબળમાંથી પધારેલ અરૂણ બહાદુર ચંદ્રએ સૌ મહેમાનોનું સ્વાગત પર્યાવરણ પ્રેમી દર્શન સોલંકીના સૌજન્યથી વિભિન્ન વૃક્ષના રોપાઓ દ્વારા કરાયું હતું શિબિરાર્થીઓએ પણ પોતાનો સુંદર પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા કે તમામ તાલીમાર્થીઓને એનઆઈએસ બીયુડી તરફથી પ્રમાણપત્ર તેમજ મહેમાનોને મોમેન્ટો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે એસયુએમઆઈટીના નિવૃત્ત પ્રાધ્યાપક ડીવીસીઈડીના નિવૃત્ત રિજિયોનલ મેનેજર દીપક લગધીર એનવાયસીએસના સુરત શાખાના પ્રમુખ કિશોર વાઘેલાએ પણ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું સમગ્ર સમાપન કાર્યક્રમનું સંચાલન એસબીઆઈના નિવૃત્ત બેંક અધિકારી પિયુષ ભટ્ટે કર્યું હતું